नमस्कार मित्रों, हूँ दर्शन पटेल, मारी चैनल एजुटेक प्लस में आप सौनु हार्दिक स्वागत करू छू। मित्रों, आज ना वीडियो सेशन में आप धोरण 3 ना NAS એટલે કે નેશનલ અચીવમેન્ટ સર્વે ના મોડેલ પ્રશ્નપત્રોની ચર્ચા કરવાના છે। જો તમે આગળના વિડિયો જોવાના ચૂકી ગયા છો તો કોઈ વાંધો નહીં, ઉપરના આઈ બટન પર ક્લિક કરશો જેથી આગળના તમામ વિડિયોઝની માહિતી તમને મળતી રહે, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો। અગાઉના વિડિયોની અંદર આપણે 1-15 પ્રશ્નો સુધીની ચર્ચા કરી ચૂક્યા છે, તો હવે આજના આ સેશનની અંદર આપણે પ્રશ્ન 16-20 સુધીના પ્રશ્નોની ચર્ચા કરવાના છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 16 કઈક આ મુજબ છે, 107 ને નીચે પૈકી કેવી રીતે લખાય? કેટલો સરળ ક્વેશ્ચન છે, તમને પૂછ્યું છે કે 107 ને કેવી રીતે લખાય। તમે જે રીતે બોલો છો તે રીતે જ તમે અહીં લખો છો। 107 એટલે 107, 100 અને 1 તો 101, 100 અને 2 તો 102, તે રીતે 100 અને 5 તો 105, અને 100 અને 7 તો થશે 107। તો અહીં 100 કઈ જગ્યા છે? આ તો 10 છે, આવશે નહીં, આ તો 101 છે, આ તો કંઈ અલગ જ સંખ્યા છે, એટલે કે 107 આ અહીંનો જવાબ રહેશે। 17મો પ્રશ્ન કે આ મુજબ છે, રેણુ પાસે નીચે મુજબના 3 સંખ્યાના પત્તા છે। એક પત્તા પર 7 લખ્યું છે, એક પત્તા પર 5 અને એક પત્તા પર 8। તમામ સંખ્યાના પત્તાનો ઉપયોગ કરીને તે 3 આંકડાની મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકે? અહીં તમારે જે અંકો આપ્યા છે તેમાં મોટામાં મોટી સંખ્યા શોધવાની છે। મિત્રો, આ રીતે આપણે જો મોટામાં મોટી સંખ્યા બનાવવી હોય તો સૌથી પહેલાં મોટી સંખ્યા લખવાની, પછી એના કરતાં થોડી નાની સંખ્યા લખવાની, અને છેલ્લે સૌથી નાની સંખ્યા લખવાની। આથી ઉલટું જો તમને નાનામાં નાની સંખ્યા કહેશે ને, જસ્ટ ઇન કેસ કોઈ સવાલ બદલી કાઢે, આ મોટામાં મોટી જગ્યાએ નાનામાં નાની કરી નાખે, તો આપણે ઉલટું કરવાનું। તો ત્યારે આપણે સૌ પ્રથમ નાનામાં નાની સંખ્યા લખશું, અને પછી મોટી 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 એ રીતે આપણે લખતા જશું। એટલે કે સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં લખીએ, પહેલાં મોટું પછી નાનું પછી નાનું, તો તે મોટી સંખ્યા બને, અને જ્યારે આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં લખીએ કે પહેલાં નાની સંખ્યા પછી એના કરતાં મોટી સંખ્યા, એના કરતાં મોટી સંખ્યા અને એના કરતાં મોટી સંખ્યા, ત્યારે તે નાનામાં નાની સંખ્યા બને છે। તો ફિલહાલ આપણે આ ક્વેશ્ચન માટે એટલું યાદ રાખશું કે સૌથી મોટી સંખ્યા બનાવવી છે તો સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા લખશું। તો આ 3 આંકડાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો હા, મોટી સંખ્યા તો 8 આવે છે, અને પછી 7 આવશે, અને પછી 5 આવશે, અને આ રકમ અહીં આપેલી પણ છે, એટલે આ જ તમારો જવાબ રહેશે, 875। પ્રશ્ન 18 કઈક આ મુજબ છે, અહીં આપેલ આકૃતિમાં કુલ કેટલી બાજુઓ છે? અહીં તમને એક આકૃતિ આપેલી છે, અને એની બાજુ, બાજુ એટલે એની ધાર, એની કેટલી ધાર છે અથવા કેટલી લીટીઓ અથવા કેટલી લાઈન બનીને આકૃતિ બનેલી છે? તો અહીં તમે જોઈ શકો છો તમારી પાસે 1, 2, 3 અને 4 ચાર લાઈન બનીને એક આકૃતિ બનેલી છે। આ આકૃતિમાં કુલ તમને 4 બાજુઓ જોવા મળશે। પ્રશ્ન 19 કે આ મુજબ છે, આદિત્યએ 56 લાડુ બનાવ્યા, તેણે 8 થાળીમાં એક સરખી સંખ્યામાં લાડુ મૂક્યા, નીચેનામાંથી કઈ રકમ દરેક થાળીમાંના લાડુની સંખ્યા દર્શાવે છે? અહીં તમને 56 વત્તા 8, 56 ઓછા 8 ને 56 ભાગ્યા 8 ઓપ્શનમાં આપ્યા છે, અને સવાલ એવો છે કે આદિત્ય 56 લાડુ બનાવ્યા અને 8 થાળીમાં, બધી 8 થાળીમાં 56 થાળુને હરખા હરખા ભાગે વેચી દીધા, સરખી જગ્યાએ મૂક્યા, એટલે કે જ્યારે કોઈ મોટી સંખ્યાને અમુક ભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? હા, ભાગાકાર, ત્યારે ભાગાકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે। તો અહીં તમારે 56 ભાગ્યા 8 કરવા પડે તો દરેક થાળીમાં કેટલા લાડુ આવ્યા તે તમને ખબર પડી જશે। તો અહીંયા તમને જવાબ નથી માંગ્યો કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવા પડશે, તો અહીં પદ્ધતિ છે ભાગાકારની, અને ભાગાકારનું ચિહ્ન તો અહીં જ છે, 56 ભાગ્યા 8, એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 56 ભાગ્યા 8। તો હવે આપણે આ વિડીયોના છેલ્લા પ્રશ્ન સુધી આવી ચૂક્યા છે। પ્રશ્ન 20 કે આ મુજબ છે, નીચેનામાંથી સામા સંખ્યાઓ ચડતા ક્રમમાં લખાયેલી છે, અહીં કઈ જગ્યાએ તમને સંખ્યાઓ ચડતા ક્રમમાં જોવા મળે છે? તો આપણે ચેક કરી લઈએ। સૌ પ્રથમ આવે છે 295, પછી 297 અને પછી 290। તો અહીંયા પહેલાં 95, 97 અને 90, તો 90 તો નાની સંખ્યા છે, એટલે આ રકમ આવશે નહીં। હવે આપણે વાત કરીએ બીજી લાઈનમાં, 351,
350 तो અહીં 51 તો પહેલા નથી આવતી, પહેલા 50 આવે છે. આપણે ચડતા ક્રમમાં જોવાની છે, એટલે પહેલા નાની સંખ્યા આવી જોઈએ અને પછી મોટી સંખ્યા, એટલે આ પણ જવાબ આવશે નહીં. તો સીધી સીધી વાત છે કે આ જવાબ આવવાનો છે. તો પણ આપણે એક વાર ચેક કરી લઈએ, 265, 267 અને 269. તો અહીંયા 5 છે, પછી 6, 7 છે અને પછી 9 છે. તો આ ચડતા ક્રમમાં સંખ્યાઓ છે, એટલે અહીં જવાબ આવશે ઓપ્શન સી. तो मित्रों आज ना वीडियो माते आटलो ज आशा राखू छू के तमने वीडियोस ने अंदर सारी एवी समझण पड़ती हशे. जो कोई आपने बाबत में समस्या जड़ाय तो नीचे कमेंट बॉक्स में जरूर थी मने जणावशो, हूँ तमारी समस्याओ सॉल्व करवानो पण प्रयत्न जरूर करीश. वीडियो सारो लागे तो वीडियो ने लाइक करजो, शेर करजो अने आवाज वीडियो जो तमे जोवा मांगता होय तो मारी चेनल ने सब्सक्राइब जरूर करशो. तो हवे आगला प्रश्न साथे आगला वीडियो में मळशुं. त्यां सुधी जोता रहो एजुटेक प्लस. धन्यवाद.